નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવીના અધ્યક્ષતામાં અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં એકતાનગરના કોમ્યુનિટી હોલ ખાતે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ CSR એલેમ્બિક અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લામાં કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા પાંચે તાલુકામાં અલગ અલગ દિવસોમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો, જેના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એકતાનગરના કોમ્યુનિટી હોલ ખાતે ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરી સાધન ઉપયોગ કેવી રીતે કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. મારું નામ છે તદવી રંજનબેન જગદીશભાઈ. મારું ગામ છે સાંજરોલી. હું પહેલાં સીવણકામ કરતી હતી અને હમણાં પણ સીવણકામ કરું છું. અને ચાલવાની બહુ તકલીફ પડતી હતી બહાર જવાની, તો હવે સાયકલ મળી તો બહુ સારું થયું છે. હડકો કંપનીનો બહુ બહુ ધન્યવાદ. મારું નામ શેષરાવ આનંદરાવ મરાઠે છે. મુકામ પોસ્ટ ઓફ પાન તરાવી, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદાના રહેવાસી છું. મને આ ગાડી મળવાથી ને મારી પોતાનું જીવન, શાકભાજીનો ધંધો મેં કરીશ ને આની ઉપર મેં પોતાનું જીવન ગુજારીશ ને તથા પરિવારને બી થોડા થોડા રોજગાર મેં આપીશ. ધન્યવાદ. દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ઉડકો કંપની અને એલિમકો કંપનીના CSR ફંડમાંથી સાધન સહાયનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કે જેમાં જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. ઉડકો કંપનીના અધિકારીશ્રીઓ, એલિમકો કંપનીના અધિકારીશ્રીઓ અને મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. ત્યારે આ બંને તાલુકાના 115 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને 197 જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે, કે જેથી કરીને એ લોકો સમાજ જીવનમાં સારી રીતે જીવી શકે અને તેમની જે દિવ્યાંગ લોકોને જે તકલીફ પડી રહી છે તકલીફમાંથી નિવારણ થાય, એમાં જેવી કે ઇલેક્ટ્રિક ટ્રાઇસિકલ આપવામાં આવી કે જે બેટરીથી સંચાલિત છે, સાથે ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સંચાલિત આ ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવ્યું અને ભાઈઓને આ સાયકલ આપવામાં આવી છે. ત્યારે નાના બાળકોને પણ આ સાયકલ આપવામાં આવી છે અને સાથે સાથે જેને કાનની તકલીફ હોય એને હિયરિંગ એડ્સ આપવામાં આવ્યા છે. આમ 19 જેટલા સાધનોનું એક વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે દિવ્યાંગ મારા ભાઈ બહેનો છે કે એ લોકોને સમાજ જીવનની સાથે રાખીને, સમાજ જીવનની ધારામાં જોડીને એમને એક જીવવા માટેનો એક ધ્યેય મળી રહે, એક હોંસલો મળી રહે, એ રીતનો આ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે આ કંપનીને, આયોજકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું અને દિવ્યાંગજનોના આશીર્વાદ પણ એમને મળતા રહેશે અને દિવ્યાંગોને આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માટે ખરેખર મારા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ થયો ત્યારે મને ખરેખર ખૂબ આનંદ થયો અને એના થકી એમના આશીર્વાદ પણ આપણને સૌને મળતા રહે અને મા નર્મદા સૌને સારી રીતે જીવવા માટેના આશીર્વાદ આપે એવી જ આજના પ્રસંગે હું શુભકામનાઓ પાઠવું છું.